હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં મેઘરાજે ફરી હેતની હેલી વરસાવી છે જેમાં અરવલ્લી બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા મેઘરાજા હવે ઉત્તર ગુજરાતમાં મહેરબાન બન્યા છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વાવમાં રવિવાર સાંજથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે બનાસકાંઠાના થરાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી ભારે વરસાદના કારણે થરાદ પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો થરાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને એસટી ડેપ પણ પાણીમાં ગરકાવ થયો જો વાત બનાસકાંઠાની કરવામાં આવે અને બનાસકાંઠાના વાવમાં છે આઠ કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબકતા માડકાનું તળાવ ફાટ્યું હતું બીજી તરફ અમીરગઢ નજીકથી પસાર થતી બનાસકાંઠામાં નવા નીર આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખેડૂતોની જીવાદોરી સમાન બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે તો તો વરસાદી આંકડા પર નજર કરીએ અને છેડગામમાં એક ઇંચ વરસાદ વાવમાં નવ ઇંચ વરસાદ થરાદમાં સાત ઇંચ વરસાદ દિયોદરમાં ચાર ઇંચ વરસાદ લાખડીમાં બે ઇંચ વરસાદ ભાભરમાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજ વહેલી સવારથી વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે અને ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ જિલ્લામાં વરસાદની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ પર આવી ગયું છે અને એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે તો બીજી તરફ વડોદરાના કરજણમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસતા પાકને નવજીવન મળ્યું છે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે રાજકોટમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ રહ્યું છે વાદળછા વાતાવરણ વચ્ચે